प्रधानमंत्री नरेन्द्र मोदी गुजरात की मुलाकातें आवश्य आगामी सप्टेम्बर महीना में वडाप्रधान मोदी गुजरात आए थी शक्यता स्टेच्यू ऑफ यूनिटी टेंट सीटी में विदेश मंत्रालय की कॉन्फरेंस योजा अहीं बे दिवसीय वार्षिक कॉन्फरेंस में पीएम मोदी संबोधन करते महत्व कि प्रथम वक्त दिल्ली की बहार विदेश मंत्रालय की वार्षिक कॉन्फरेंस योजा डांग में मुशळधार वरसाद वरस्यो मेघराजा तोफानी बेटिंग करता मोटाभागना विस्तारों जाने बेट में फेरवाई गया तो आहवा और वघई में 4.5 इंच वरसाद वरसता नदियों बे कांठे वहेवा लागी सापुतारा और सुबीर में धोधमार वरसाद थयो भारे वरसाद ने पगले ज्यां जुओ त्यां पाणी ज पाणी जोवा मळी रह्युं छे। વલસાડમાં ધોધમાર વરસાદ કપરાડા તાલુકાના 2 કલાકમાં 2 ઇંચ વરસાદ થયો અને રસ્તા પર પાણી ભરાયા આ સાથે ધરમપુરમાં 2.12 ઇંચ પારડીમાં 2.4 ઇંચ વલસાડમાં 1.56 વાપીમાં 1.68 અને ઉમરગામાં 1.12 ઇંચ વરસાદ નોંધાયો છે। વલસાડમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। કપરાડા અને ધરમપુર તાલુકામાં ભારે વરસાદને કારણે ઓરંગા નદી બે કાંઠે વહેવા લાગી કૈલાશ રોડ અને બંદર રોડ પર ઓરંગા નદીના પાણીના સ્તરમાં વધારો થયો છે। ભારે વરસાદને કારણે અનેક નદી નાળા છલકાયા છે। તો નવસારીના વાસંદા ખેરગામ અને ચીખલી તાલુકામાં વરસાદ થયો। આભમાંથી મેઘ મહેર વરસતા નદીઓમાં નવા નીર આવ્યા। ચીખલી નદીમાં પાણી વહી રહ્યું છે। આ તરફ કુદરતી સૌંદર્ય પણ ખીલી ઉઠ્યું। વરસાદે કારણે ચારે તરફ હરિયાળી જોવા મળી રહી છે। જૂનાગઢમાં છેલ્લા 3 દિવસથી મેઘરાજા મનમૂકીને વરસ્યા। જંગલ વિસ્તારમાં વરસી રહેલા ભારે વરસાદને કારણે શહેરનો આણંદપુર ડેમ ઓવરફ્લો થયો। પુરાલ જૂનાગઢ શહેરને પાણી પૂરું પાડતો આણંદપુર ડેમ ઓવરફ્લો થતા પાણીની સમસ્યાનું નિરાકરણ આવશે। ઉપરવાસમાં વરસી રહેલા ભારે વરસાદને લઈ સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો। ડેમની સપાટી હાલ 121.98 મીટર પર પહોંચી ડેમમાં હાલ 1650 MCM લાઇવ સ્ટોરેજ પાણીનો જથ્થો નોંધાયો છે। નર્મદાની મેઇન કેનાલમાં 14,840 ક્યુસેક પાણી ગુજરાત માટે છોડવામાં આવ્યું છે। આ સાથે CHPHના 3 પાવરહાઉસ પણ ચાલુ છે। રાજકોટ જિલ્લાના ધોરાજીના ભાદર 2 ડેમમાં નવા નીર આવ્યા। ભાદર ડેમની હાલની જળસપાટી 44 મીટરે પહોંચી મહત્વનું છે કે સૌરાષ્ટ્રનો બીજા નંબરનો ડેમ ગણાતા ભાદર 2 ડેમમાં માણાવદરના કુલ 26 ગામના પીવાનું પાણી પહોંચાડવામાં આવ્યું છે। રાજ્યમાં 20 જેટલા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો ત્યારે તાપીમાં ઉપરવાસમાં થયેલા વરસાદ બાદ તાપી ડેમમાં પાણીની સપાટીમાં વધારો થયો છે। તાપી ડેમની ઊંચાઈ 278.18 ફૂટ છે, જેમાં હાલ 4200 ક્યુસેક પાણીની આવક થઈ છે। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 22 જિલ્લાના 62 તાલુકામાં વરસાદ થયો, ત્યારે સૌથી વધુ વરસાદ નવસારીના વાંસદામાં 7 ઇંચ વરસાદ થયો। સોનગઢ ચીખલી ડાંગમાં 4 ઇંચ વરસાદ થયો। સાગબારા વઘઈ જલાલપુરમાં 3.5 ઇંચ વરસાદ થયો। ચાલુ વર્ષે રાજ્યમાં અત્યાર સુધી 29.45% વરસાદ થયો છે। રાજકોટમાં ક્લિનિકમાં ઘૂસીને શાળાને બનેવી પર હુમલા કર્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ। આરોપીએ બહેનના છૂટાછેડા માટે રૂપિયા માંગ્યા હતા, જો કે બનેવી રૂપિયા આપવાની ના પાડતા શાળાએ લાકડી સાથે બનેવીને માર માર્યો। જો કે બનેવીએ લાકડી પકડી લેતા આરોપી લાફા માર્યા, આટલું જ નહીં બહાર પાર્ક કરેલી કારના કાચ તોડી નાખ્યા। અમરેલીના બાબરા સહિત ગ્રામ્ય પંથકોમાં સસ્તા અનાજની દુકાનમાં બોગસ સોફ્ટવેર મળી આવતા કૌભાંડનો પર્દાફાશ થયો। સસ્તા અનાજના દુકાનદારો સરકારી સોફ્ટવેરને બદલે બનાવટી સોફ્ટવેરનો ઉપયોગ કરતા હતા અને ગમે તે વ્યક્તિને અનાજ આપી દેતા હતા। તપાસ અર્થે પહોંચેલી ટીમે કમ્પ્યુટર સહિતના સંસાધનો કબજે કરી કુલ 8 લોકો સામે ફરિયાદ દાખલ કરી છે। મહેસાણાના ઊંઝામાં ચોર એટીએમમાંથી 39,53,000ની ઉઠાંતરી કરીને રફુ ચક્કર થઈ ગયા। ચોરોએ એટીએમના સિક્રેટ પાસવર્ડથી મશીનનું લોક ખોલ્યું અને અંદરથી 39,53,000 રૂપિયા ઉઠાવી લીધા। આ ઘટના ગત 12 જુલાઈએ બની હતી, જોકે 12 દિવસ બાદ હવે SBIના ચીફ મેનેજરે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે। સુરતના સરથાણા વિસ્તારમાં બનેલી આગની ઘટના બાદ પણ લોકો સંપૂર્ણપણે સજાગ થયા નથી। સુરતના સિટીલાઇટ વિસ્તારમાં આવેલા નવમંગલમ કોમ્પ્લેક્સમાં ફાયર વિભાગે કાર્યવાહી કરી। ફાયર વિભાગની આ કાર્યવાહી દરમિયાન 150 જેટલી દુકાનોમાં ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો। અમદાવાદના જજીસ બંગલો રોડ પર ઉદગમ સ્કૂલની બસ અને કાર વચ્ચે અકસ્માત સમયે સ્કૂલ બસમાંથી 25 વધુ વિદ્યાર્થીઓ હતા, જોકે બસ ટર્ન લઈ રહી હતી તે સમયે સ્વિફ્ટ કારે તેને ટક્કર મારી। અકસ્માત બાદ કાર ચાલક મહિલા કાર મૂકીને ફરાર, જોકે સદભાગે તમામ વિદ્યાર્થીઓ સહી સલામત।